ગંધારા સુગરના શેરડીના રૂપિયા બાબતે કંબોલા ગામના ખેડૂત આશિષભાઈ ભટ્ટે કરજણ મામલતદાર કચેરી ખાતે આજે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો જો કે અગાઉથી જ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો જેથી ખેડૂત આશિષ ભટ્ટ કારમાંથી ઉતરી આત્મવિલોપનનો પ્રયાસ કરતાં જ પોલીસે તેમને પકડી લીધા હતા અને આ સમયે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું મળતી માહિતી અનુસાર ગંધારા સુગરમાં વર્ષ બે હજાર અઢાર ઓગણીસની ની પીલણ સિઝનમાં આશરે બાવીસો જેટલા ખેડૂતોને અંદાજિત બે લાખ ટન શેરડી પીલણ માટે આપી હતી જેમાંથી એક પોઈન્ટ ચોર્યાસી લાખ ગુણ ખાંડ બનાવી રૂપિયા છપ્પન લાખ ની આવક થઈ છે જયારે રૂપિયા ચાર કરોડ મોસાલી માંથી તેમજ રૂપિયા બે કરોડ બગાસ આવક કરાઈ છે પાસેથી નોન પ્રમાણે આશરે પંચોતેર લાખ ટન શેરડીના આશરે રૂપિયા બાવીસ પોઈન્ટ પંચાવન કરોડ ની આવક જમા કરી છે આમ ખેડૂત ઉત્પાદકો ની શેરડી ની પિલાણ કર્યા પછી કુલ સુગર ના સંચાલકોએ આશરે રૂપિયા પંચ્યાસી કરોડ ની આવક મેળવી છે તેમ છતાં ખેડૂતો તેમની શેરડીના આશરે રૂપિયા ચોવીસ કરોડ સુધી મળ્યા નથી સંચાલકો સામે કાયદેસર છે ત્યારે તેના વિરોધ માટે ધાંગધ્રા ખાતે એકત્ર થયેલા ખેડૂતો પૈકી કરજણ ના ગામના નવીનભાઈ ભટ્ટ ની તબિયત ત્રણ ડિસેમ્બરે સાંજે લથડી હતી તેમણે વડોદરાની પ્રતાપનગર ખાતે સ્પંદન હોસ્પિટલમાં સારવાર અર્થે સાંજે તેમને ફરજ પરના તબીબી મૃત જાહેર કર્યા હતા ત્યારે વડોદરા સુગર ના શેરડીના રૂપિયા બાબતે કંબોલા ગામના ખેડૂતો આશિષભાઈ ભટ્ટે કરજણ મામલતદાર કચેરી ખાતે આત્મવિરોપનનો પ્રયાસ કર્યો હતો અશ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ